રૂપિયા ભાઈબાન, ગુડ ઇવનિંગ. આપણે હાજર હાલ છીએ ભાઈ એસટી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસ છે ભાઈ. આપણે દરરોજ હવે સાંજે મળવાની આદત પડી ગઈ છે, તો પાછા આપણે સાંજે મળી રહ્યા છીએ. આજે તમને હું મારા ઓફિસનો ઓલ ઓવર સ્ટ્રોક થોડો બતાવી દઉં છું દૂર દૂરથી. આજે આપણે જોઈશું ભાઈ આ હોન્ડા સિટી. હોન્ડા સિટી ગાડી બહુ સસ્તા ભાવમાં સારી એવી કન્ડિશનમાં આવી ગઈ છે આપણી જોડે. ત્યાં સુધી ભાઈ ઓલ ઓવર સ્ટોક તમારો જોવો હોય તો ભાઈ તમને આ રીતે કંઈક આપણે એસટી મોટરલેન્ડનો સ્ટોક જોવા માટે મળી જશે. એસટી મોટરલેન્ડની અંદર ભરપૂર માત્રામાં ગાડીઓ આવી ગઈ છે. મારા ભાઈઓ ગણતરી બેસતી હોય તો વહેલી તકે આવી જવું. તો ભાઈ આપણે એસટી મોટરલેન્ડનો સ્ટોક જોઈ લીધો છે, તો હવે પહોંચીશું સીધા ગાડી જોડે. ગાડીની માહિતી તમને મળી ગઈ છે ભાઈ. હોન્ડા સિટી છે 2011 વેરિયન્ટની, બહુ જ મસ્ત ગાડી છે. આખી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ સાથે ગાડી રેડી છે. તો પહોંચી જઈએ સીધા ગાડી જોડે. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. હોન્ડા સિટી ગાડી તમને ભાઈ તમારી સામે એકદમ રેડી પડી ગયા પેક કન્ડિશનની અંદર દેખાઈ રહી છે ભાઈ. નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ સૌથી પહેલાં જ. તો નંબર પ્લેટમાં ભાઈ નંબર 91 છે, 9 અને 10 ટોટલ. બહુ જ મસ્ત ટોટલ થાય છે ભાઈ ગાડીમાં. મસ્ત છે ભાઈ, કોઈ બી જગ્યાએ છે ને લીટા લૂંટી છે નહીં. ગાડીની કન્ડિશન સારી છે ભાઈ. ટાયરોની કન્ડિશન બી એક નંબર, એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી કન્ડિશન દેખાઈ રહી છે ભાઈ. આપણે બધી બાજુ પહેલાં ફરી લઈશું, પહેલાં બહારથી ગાડી જોઈ લઈશું, પછી આપણે ગાડીની અંદર જઈએ ભાઈ. પાછળના ટાયરની કન્ડિશન બી સારી હાલ દેખાઈ રહી છે. કોઈ બી જગ્યાએ મતલબ કે થોડા વીક ટાયર હોય એવું છે નહીં ભાઈ. હોન્ડા સિટીની અંદર આઈવી ટેક વર્ઝન છે ગાડીનું. પાછળથી ગાડીનો લુક કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહ્યો છે. હોન્ડા સિટીમાં એસ વર્ઝન છે ગાડીનું ભાઈ. પાછળની લાઇટો બાઇટોની કન્ડિશન એકદમ સારી છે. પાછળ પાર્કિંગ માટે સેન્સરો મળી જાય છે ભાઈ. ચારે ચાર ટાયરોની કન્ડિશન ગુડ છે ભાઈ. ટાયરોનો ખર્ચો તમારો આવશે નહીં. ટાયરોની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત છે. આપણે ભાઈ પહેલાં બહારથી ગાડી જોઈ લઈએ, પછી એની ડિટેલની અંદર ચર્ચા કરીશું ભાઈ. ચારે ચાર ટાયરોની કન્ડિશન એકદમ ઓકે છે, મતલબ કે ચારે ચાર ટાયરો પડીકા પેક નવા ગાડીની અંદર લાગેલા છે. આપણે હવે જઈશું ગાડીની અંદર અને એના ઇન્ટિરિયર વિશે ચર્ચા કરીશું. દર વખતની જેમ આપણે પહેલાં ચાવીના દર્શન કરીશું. તો ભાઈઓ ગાડી બંને ચાવી સાથે રેડી પડી કા પેક, ઓરિજિનલ ચાવીઓ છે ગાડીની. બટન દબાવીશું, લોક ખુલી જશે. દરવાજો ખોલતાની સાથે ભાઈ ટ્રીમના દર્શન કરીએ છીએ ભાઈ. ટ્રીમ દેખાઈ રહી છે આપણને. કોઈ બી જગ્યાએ ટ્રીમની અંદર બી આગુબાજુ છે નહીં, તૂટેલી છે નહીં કોઈ જગ્યાએ. મોસ્ટ ઓફલી નીચા વેરિયન્ટની ગાડીની અંદર ડેમેજ વધારે થઈ જતું હોય છે, પણ હકીકતે આ ગાડી બહુ સચવાયેલી વન ઓનરની અંદર ગાડી છે. હોન્ડાના સીટ કવર ઓરિજિનલ જ લાગેલા છે. કોઈ બી જગ્યાએ ફાટેલા બાટેલા બી છે નહીં, મતલબ ભાઈ ગાડીનો બહુ જેન્યુઅન યુઝ કરેલો છે કસ્ટમરે ભાઈ. ટ્રીમની અંદર તમને ચાર પાવર વિન્ડોના બટન મળી જશે, એક મિરર માટે એડજસ્ટેબલ અને સેન્ટ્રલ લોક માટે એડજસ્ટેબલ મળી જશે ભાઈ. બેસીને ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ ઇન્ટિરિયર કંઈક અત્યારે હાલ આપણને આ રીતે દેખાઈ રહ્યું છે. ગાડીનું ઇન્ટિરિયર ભાઈ લાજવાબ છે. સ્ટેરિંગ તમને આ રીતે મળી જશે ભાઈ. સ્ટેરિંગની ઉપર તમને અહીંયા કંટ્રોલ મળી જવાના છે આની અંદર. ટેપની કન્ડિશન કંઈક આ રીતે જોવા માટે મળી રહ્યું છે આપણને. એસી મળી જશે ભાઈ. એસી ના ચકેડા વકેડા બધું જ ચાલુ છે. મીટર તમને કંઈક આ રીતે જોવા માટે મળી રહ્યું છે. આપણે હવે ચર્ચા કરીશું પાછળની સીટોની. તો એકવાર અહીંથી ટોપના દર્શન કરી લઈએ ભાઈ. ટોપમાં કોઈ બી જગ્યાએ મેલું હોય અથવા તો ફાટી ગયેલું હોય અથવા તો થોડા કૂચા બૂચા નીકળી ગયું હોય એવું કશું જ છે નહીં. ગાડી એકદમ ઓકે કન્ડિશનની અંદર છે. પાછળથી ચર્ચા કરી લઈએ હવે આપણે. પાછળથી ભાઈ ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે છે. પાછળના સોફા બી એકદમ કમ્પ્લીટ છે. આર્મ રેસ્ટ તમને અહીંયા મળી જશે ભાઈ. તમારે અહીંયાથી આર્મ રેસ્ટ તમને અહીંયાથી મળી જશે. તમારે ભાઈ પાછળ બે જણ બેસીને હાથને આરામ આપવો હોય તો ભાઈ આર્મ રેસ્ટની સુવિધા બહુ જ મસ્ત આપેલી છે. પાછળથી કંઈક ગાડીની કન્ડિશન આપણને આવી દેખાઈ રહી છે. ખરેખર ભાઈ પ્રીમિયમ કેટેગરીની અંદર ગાડી આવે છે, ખરેખર બહુ લાજવાબ લાગે છે. મેં પર્સનલી ભાઈ ગાડીનો યુઝ કરેલો છે. હું પહેલાં હોન્ડા સિટીનો યુઝ કરતો હતો. મારી બ્લેક કલરની ગાડી હતી હોન્ડા સિટી. ખરેખર બહુ જ મસ્ત ભાઈ ચલાવવાની બહુ જ મજા આવે ગાડી. પાછળથી એકવાર ડેકીના દર્શન કરી લઈએ આપણે. ગાડી ભાઈ આપણી દરેકે દરેક બધી ઓરિજિનલ. ઓ હો 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 હો, ડેકી તો ભાઈ બહુ જ મોટી આવે છે. સીએનજીની ટેન્ક તમે લગાવશો ને છતાં બી તમને ડેકી વાપરવા માટે મળશે ભાઈ. આ હોન્ડા સિટીની ખાસિયત છે અને ગાડી ખરેખર બહુ જોરદાર કન્ડિશનની અંદર છે. એકવાર આગળ જતા રહીએ મારા ભાઈઓ અને એકવાર એન્જિનની ચર્ચા કરી લઈએ અને પછી બાકી ફાઇનલી ભાવતાલના મેઇન ડિટેલની ચર્ચા કરીશું આપણે. ઓહો હો, ગાડીનું એન્જિન તો ભાઈ કાચના કટકા જેવું નવું નક્કોર હોય એવું છે ભાઈ. કોઈ બી જગ્યાએ લીકેજ બીકેજ છે નહીં. ગાડીનું એન્જિન એકદમ નવું પડી કાપે, જાણે અભી હાલ જ ગાડી ખોલી હોય ને એવું એન્જિન છે ભાઈ. આખી ગાડી ઓરિજિનલ છે. આગળનું બોનેટ બોનેટ શો બહુ બધું જ ઓરિજિનલ. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે ને ભાઈ, ગેરંટીડ ગાડી છે. મળીએ ત્યારે ભાઈ તમારી સામે આવ્યું, બાકીની ડિટેલની ચર્ચા કરી લઈએ આપણે. 2011 મહિનાની ગાડી ભાઈ હોન્ડા સિટીના દર્શન આપણે અત્યારે હાલ કરી લીધા છે ભાઈ. વન ઓનરની અંદર ગાડી 72,000 કિલોમીટર ફરેલી છે. ઇન્સ્યોરન્સની ચર્ચા કરીએ તો ભાઈ 2.5 લાખની આઈડીવી વાળો ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડીની અંદર. બંને ચાવી સાથે ગાડી એકદમ પડીકા પેક રેડી છે ભાઈ. બધો તમને ભાવ પોસાય એવો જ ભાવ આપણે રાખેલો છે. માત્ર ને માત્ર ભાઈ પ્રીમિયમ ગાડી ફેરવવાનો શોખ હોય ને તમારું બજેટ 2.5 લાખ રૂપિયાની આજુબાજુ બેસતું હોય ને તો ગાડી ભાઈ આપણે 2,45,000 રૂપિયામાં ફાઇનલી આપી દેવાની ગણતરી છે. પહેલાં તે પહેલાંના ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે.
ફોન કરી એસટી મોટર લાઈન વસ્ત્રાલ અમદાવાદ આવી જવું. અને મુખ્ય વાત એક બીજી કે ભાઈ વિડીયોનો લાઈક કરી દેવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. મળીએ ત્યારે નવા વિડીયોમાં અથવા નવા ટોપિક સાથે મારા ભાઈઓ. થેન્ક યુ.